આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરાના શિનોર કોંગ્રેસ દ્વારા મામલતદાર શિનોરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્ય સરકારે જાહેર કરેલ સહાયને વધારાની માંગ સાથે આવેદન. રાજ્ય સરકારે જાહેર કરેલ સહાય નોમિનલ હોવાની કોંગ્રેસે કર્યો આક્ષેપ. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવ્યું. સહાય વધારવામાં નહીં આવે તો જલદ આંદોલનની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી. તાલુકા સેવા સદન કચેરી શિનોર ખાતે મામલતદાર એમ બી શાહને પાઠવ્યું આવેદનપત્ર. રાજ્ય સરકારને સંબોધીને કોંગ્રેસે પાઠવ્યું શિનોર મામલતદારને આવેદનપત્ર. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું, એના કારણે વડોદરા જિલ્લાની અંદર કરજણ અને શિનોર તાલુકાને ખૂબ વ્યાપક અસર થઈ. એમાં શિનોર તાલુકાના 12 જેટલા ગામોમાં 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, એના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. આપ જાણો છો તેમ ખેતીમાં ખૂબ મોટું નુકસાન, પશુધનમાં નુકસાન, અને જે ખેત પેદાશ હોય, ઘર વકરીનો સામાન હોય, ઘરોની અંદર પાણી ઘૂસી ગયા, એટલે ઘણું મોટું નુકસાન. આજે કેટલાય ઘરોની અંદર પાણીના કારણે ખૂબ મોટું નુકસાન દેખાઈ આવે છે. તો રાજ્ય સરકારના મુખ્યમંત્રી એક સંવેદના પણ વ્યક્ત કરતા નથી. હવાઈ નિરીક્ષણ કરીને કઈ રીતે સહાય કરી શકાય એની કોઈ ચર્ચા પણ કરતા નથી, અને ન જેવી સહાય કે જેનો કોઈ મતલબ નથી. 4,000-5,000 રૂપિયા વિંગુ, અને એમાં પણ તમારું ઘર વકરી પણ આવી ગઈ, ખેતી પણ નુકસાન આવી ગયું, પશુને નુકસાન થયું તે પણ આવી ગયું, તે સહાયનો કોઈ મતલબ રહેતો નથી. એટલે અમે આજે રાજ્ય સરકારને એક આવેદન પત્ર સુપ્રત કર્યું છે અને કીધું છે કે આ સહાય જો નહીં વધારવામાં આવે અને યોગ્ય નિકાલ નહીં થાય તો હજુ જલદ આંદોલન અમે ખેડૂતોના હિતમાં કરવાના છે. કાલે કરજણમાં પણ અમે આવેદન પત્ર આપવાના છે અને વડોદરા જિલ્લાના કલેક્ટરને પણ આ અઠવાડિયાની અંદર અમે આવેદન પત્ર સુપ્રત કરવાના છે, અને તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરે એવી અમે આ સરકારને એક ચીમકી ઉચ્ચારીએ છીએ.